વલસાડ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના તટ પર 700 વર્ષ જૂનું સ્તોનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મંદિરનો ઇતિહાસ પીપળના પાન સાથે જોડાયેલો છે. હાલ મંદિર છે તે સ્થળ પર વર્ષો પહેલા સાધુ સંતો પૂજા અર્ચના કરવા માટે આવ્યા હતા. તે સમયથી બનાસ નદીના તટ પર સ્તોનેશ્વર મહાદેવના મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે. સ્તોનેશ્વર મહાદેવના ઐતિહાસિક મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરી ધન્ય અનુભવે છે. બનાસકાંઠા જિલ્લામાંથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર વસેલું મહાદેવિયા ગામ. ગામનો ઇતિહાસ વર્ષો જૂનો છે અને ગામનું નામ પ્રાચીન મહાદેવ મંદિરના કારણે મહાદેવિયા પડ્યું છે. વર્ષો પહેલા જ્યારે લોકો આ સ્થળ પર વસવાટ માટે આવ્યા ત્યારે ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું અને ગામ લોકોએ મંદિરનું સમારકામ કરાવી મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું. ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં બિરાજમાન મહાદેવનું નામ છે સ્તોનેશ્વર મહાદેવ. સ્તોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીંથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ 700 વર્ષ પૌરાણિક છે. મોટા ભાઈ જે છે કે બહુ પિતૃભૂમિ છે, તપસ્વી ભૂમિ છે સંતોની, એટલે સંતના લીધે ભજન ભગવાન નું છે. બધા લોકો દર્શન કરવા આવતી હવન બધી અહીં જ કરે છે. બરોબર, ડીસા આજુબાજુના સૌરે ગામડાના આવે છે, તોનેરા આજુબાજુ, ચીરડા આ બાજુના વ્યક્તિઓ ખૂબ અહીંયા દર્શન કરવાનું ભગવાનનું બહુ ખાસું તીજ છે ભાઈ. બરોબર, એના કારણે બધું એના નામે સ્તોનેશ્વર ભગવાન પડ્યું છે. બરોબર, અને આ લોકોનો બહુ કાલે વરઘોડ છે અહીંયા મોટા ભાઈ, એટલે આવી રીતે આખો ઇતિહાસ છે ભગવાનનો મોટા ભાઈ. સદીઓ પહેલા આ સ્થળે સાધુ સંતો આપણા ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતા હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતા એટલે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મૂકતા હતા. તેવામાં એક દિવસ પાન સોનાનું થઈ જતા મહાદેવનું નામ સ્તોનેશ્વર મહાદેવથી વિખ્યાત થયું. બનાસ નદીના રમણીય તટ પર આવેલા સ્તોનેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શિવજીને રીઝવવા માટે શિવાલયની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. હું આ મહાદેવિયા મંદિર 5-7 વર્ષથી આવું. આ બનાસ નદીને કિનારે સ્તોનેશ્વર મહાદેવ મંદિર આવેલું હોય ને મને આવાથી ખૂબ આસ્થા ને ખૂબ સારું મારે પ્રગતિ થઈ. સ્તોનેશ્વર મહાદેવની જમીન તપોભૂમિ હોવાને કારણે અહીં સમગ્ર ગુજરાત ભરમાંથી લોકો ભગવાન ભોળાનાથને રીઝવવા માટે હવન કરાવે છે અને ભાવિકો નિયમિત ભગવાન ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે આવે છે. મહાદેવના મંદિરમાં ભક્તો શિવજીના દર્શન કરી મીઠું અને રીંગણ ચઢાવે છે. શ્રાવણ માસ દરમિયાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે.
અને ભગવાન ભોળાના દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અહીંયાથી હું વર્ષોથી આવું છું યા મંદિરે, મહાદેવ યા સોનેશ્વર મહાદેવ, મહાદેવના મંદિરે. ત્યાં વર્ષોથી અમે આવવા છે, ત્યાં સારી ભાવના છે, સારો અમારો મન મળે છે, અમને મનથી શાંતિ થાય છે કે આ મંદિરે આવવાથી. વર્ષોથી જૂનો ઇતિહાસ છે મંદિરનો, એમાં સારું છે બધી રીતે. અમે દર્શન કરવા અહીંયા આવે જ છે અવારનવાર, અને સારી રીતે હવન બીજું સારું છે. નદી, બનાસ નદીના કાંઠે મંદિર આવેલું છે. દર વખતે કમસે કમ ભક્તોનો તો કોઈ પાર જ નથી, ને મેળો પણ ભરાય છે અહીંયા, જોરદાર મેળો ભરાય છે. ભક્તો ખૂબ આવે છે અહીંયા, બધાની મનોકામના પૂરી કરે છે ભોલેનાથ. બનાસ નદીના તટ પર બિરાજતા સોનેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીના દિવસે મોટો મેળો ભરાય છે, અને મેળામાં ડીસા સહિત આજુબાજુના અનેક ગામોમાંથી ભાવિ ભક્તો ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે ઉમટી પડે છે. મહાદેવના મંદિરે સાકર અને ગોળનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. બાળકોને કોઈ પણ પ્રકારની બીમારી થઈ હોય તો ભાવિ ભક્તો સાકર અને ગોળની બાધા રાખે છે, અને ભગવાન ભોળાનાથ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા ભાવિકો ભોળાનાથના દર્શન કરવા અચૂક આવે છે. દસ બાર વર્ષથી કન્ટિન્યુઅસ આવું છું સપરિવાર. જ્યારે અહીંયા આગળ શિવરાત્રિનો મહામેળો આવે છે ત્યારે અમુક કેટલાય ભક્તોની ભીડ જામે છે, અને લોકો મહાદેવના દર્શન કરી પોતાને ધન્યતા અનુભવાવે છે. અને સર્વ દિશાના જેટલા પણ લોકો છે બધા સપરિવાર આવી અહીંયા આગળ મહાદેવના દર્શનનો લાભ લે છે, તથા યજ્ઞ આદિ કરી પોતાને ધન્યતા અનુભવાવે છે. અને અહીંયા આગળ અનેક પ્રકારના ભક્તો પણ પ્રતિદિન દર્શન કરવા આવે છે, જેમાંથી હું પણ એક છું કે જે દરેક દિવસે પોતાના મહાદેવનું આરાધ્ય માટે અહીંયા આગળ ઉપસ્થિત થઉં છું. સોનેશ્વર મહાદેવના મંદિરે ભાવિ ભક્તો શ્રદ્ધા આસ્થાથી આવતા હોય છે. મહાદેવનું આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ખેડૂતોને ખૂબ શ્રદ્ધા રહેલી છે. વર્ષોથી સોનેશ્વર મહાદેવના મંદિરે ખેડૂતો પોતાના ખેતરમાં પાકની વાવણી કરતા પહેલા અચૂક મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે. બનાસ નદીના કિનારે જે મહાદેવજીનું મંદિર છે સોનેશ્વર મહાદેવ, એ મહાદેવરે એ જૂનું 700 વર્ષ જૂનું એમનું મંદિર છે, અને ખેડૂત સાથે એમનું સંકળાયેલું છે. જે ખેડૂત પાક તૈયાર થાય તે પહેલો મહાદેવજીને અર્પણ કરે છે, અને પછી જ માર્કેટમાં જાય છે. અને અમારા પરદાદા આ કરતા હતા, અને અમે પણ આજ એનું કરીએ છીએ પરંપરાગત. પોતાના ખેતરોમાં શાકભાજી, કઠોળ સહિત કોઈ પણ પ્રકારનો પાક તૈયાર થાય તો સૌથી પહેલા પ્રસાદ રૂપે ભગવાન ભોળાનાથના ચરણોમાં ધરાવવામાં આવે છે, અને તે બાદ ખેડૂતો પોતાનો પાક બજારમાં વેચવા માટે જાય છે. વર્ષોથી સોનેશ્વર મહાદેવના મંદિરે ચાલી આવતી પરંપરાને આજની પેઢીએ પણ જાળવી રાખી છે. ખેડૂતોનું માનવું છે કે ભગવાન ભોળાનાથને પ્રસાદ રૂપે પહેલો પાક ચડાવવામાં આવે છે, જેના કારણે પોતાના ખેતરમાં સારો પાક તૈયાર થાય છે, અને બજારમાં પાકની આવક પણ સારી થાય છે. મહાદેવના મંદિરે
અમે જ છે, પણ પહેલું અર્પણ મહાદેવને મંદિરે કરો છો. કોઈ બી ખેતીમાં વાવો તો પહેલા મહાદેવના મંદિરમાં આપો છો, પછી અમે બજારે જઈએ છીએ. અને અહીંયા પણ મેળો બહુ ભરાય છે, 12 મહિને શિવરાત્રીનું છે, એનો પ્રસંગ પણ સારો થાય છે અને અમને બહુ ઉમંગ મળે છે. અમે મહાદેવજીને મોનો છો પહેલા, પછી અમે એનાથી આગળ હેડો છો. ડીસામાં બનાસ નદીના રમણીય તટ પર 700 વર્ષથી બિરાજમાન સોનેશ્વર મહાદેવ મંદિર સોનેરી ઇતિહાસ સાથે ભાવિ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.